નેત્રંગ તાલુકાના ચાર રસ્તા ખાતે ખુલ્લે આમ બેફામ પાર્ક કરેલા વાહનો સામે પોલીસ તંત્ર લાચાર બન્યું છે ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો ચોવીસ કલાક વાહનોથી ધમધમતો રહે છે ત્યારે મહારાષ્ટ્ર બારડોલી સુરત અંકલેશ્વર રાજપીપળા વડોદરા અમદાવાદ તરફ જતા મોટા વાહનો માલવાહક કન્ટેનરો પણ આ જ ધોરીમાર્ગનો ઉપયોગ કરતા હોય છે ત્યારે નેત્રંગની વચ્ચેથી પસાર થતા આ ધોરીમાર્ગ પર આવેલ ચાર રસ્તા ઉપર પોલીસ દ્વારા કોઈપણ જાતનું ટ્રાફિક નિયમનનું પાલન કરાવવામાં આવતું નથી પોલીસ જવાન અને ટીઆરબીના જવાનો માત્ર પોતાની નોકરીના કલાકો પસાર કરીને હાશકારો માનતા હોય તેમ લાગી રહ્યું છે નેત્રંગ ચાર રસ્તા ખાતે અનેક દુકાનો અને શાકભાજીની લારી ગલ્લાવાળા હોય છે જેથી આજુબાજુથી આવતા ગ્રાહકો તેઓનું વ્હીકલ જેમ તેમ મૂકી દેતા હોય છે જેના કારણથી પસાર થતા વાહનોને પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે જો કે સ્વાભાવિક છે કે આ લહારી તેઓ રોડ ઉપરની સાઇડમાં ઉભા રહીને પોતાનો ધંધો કરતા હોય છે પરંતુ વાહનોને સરખી જગ્યા ઉપર પાર્ક કરવા તે એક વાહન લઈ આવતા ખરીદદારે સમજવાની વાત હોય છે તો બીજી તરફ ટ્રાફિક ન થાય અને સુચારુ રૂપથી વાહન ચોકડી ઉપરથી પસાર થાય અને વધુ વાહનો એકઠા ન થાય તે માટે પોલીસના કર્મચારીઓને આ સ્થળ ઉપર મુકવવામાં આવ્યા છે પરંતુ આ જવાનો માત્ર ને માત્ર ખાનાપૂર્તિ કરતા હોય તેમ પરિચિત લોકો મળતાની સાથે જ વાતોના વંટોળે લાગી જતા હોય છે તે પણ ભૂલી જતા હોય છે અને કોઈ તેઓનો ફોટો અથવા વિડીયો ઉતારવા લાગે છે તો પોતાની ફરજ યાદ આવી જાય છે ત્યારે સવાલ એ છે કે કોઈ કહેશે તો જ કરીશું બાકી અમે અમારી મસ્તીમાં જ રહીશું ત્યારે સવાલ એ છે કે ભરૂચ જિલ્લાના નવનિર્મિત બનેલ નેત્રંગ તાલુકાને પોલીસ સ્ટેશન ફાળવતા ત્યાં પોલીસ અધિકારીઓને પણ મુકવામાં આવેલ છે પરંતુ તેઓ માત્ર પોતાની ચેમ્બરમાં જ બેસી રહી સમજે છે કે મારા હદ વિસ્તારમાં બધું સુચારૂ રૂપથી ચાલે છે પરંતુ અધિકારીઓ જો કોઈકવાર પોતાના કર્મચારીઓ કેવી રીતે કામગીરી બજાવે છે તે પોતે નિહાળી અને તેઓને તેઓની ફરજ કેવી રીતે નિભાવે છે તે જોવું જોઈએ જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી નેત્રંગ તાલુકાને ટ્રાફિકની સમસ્યા નડી રહી છે ત્યારે આવા મુદ્દાને લઈ પોલીસ પ્રશાસન સાબદુ રહી પોતાની ફરજ નિભાવે તે જરૂરી બની ગયું છે